આજે છે રવિવાર અને પબ્લિક પણ આવવા માંડી છે અને અમારા અલકા આંટીને બહુ થાક લાગ્યો છે. તો આ ટ્રેકિંગ કહેવાય, તમે લોકો આવ્યા હોય ને ગીરમાં તો ગાઈઝ આ છે ગીરનું ટ્રેકિંગ, તમારે ચાલવું જોઈએ. એટલું તો 60 વર્ષની ઉંમરે જો સ્ટેમિના આંટીની. ચાલો હવે ગાઈઝ આ જો કેટલા થાકી ગયા છે. ચાલો ચાલો હવે. અરે વાહ, એ બાપા આમ છૂટો. હા ગાઈઝ અહીંયા આવી ગયો છે રોક્સી. વાહ વાહ જબ્બર. હવે અનકભાઈ કઈ કે છે આપણને, શું કયો છો? કે વિડીયો ઉતારતા નહી તડકામાં તો. આંટી ફાઇનલી પહોંચી ગયા છે. જા બહુ એને થાક લાગી ગયો છે. જો ગાઈસ આરામ કરે છે તો હવે અમુક જગ્યાએ તમારે ચાલવું જ પડે. આઈનો વ્યૂ કેવો છે એ પહેલા તો કયો. કુલુ મનાલી શિમલા એવા હોય એવું લાગે છે. જરૂર નહી પડે કુલુ મનાલી શિમલા કૈસા ખર્ચવાની, અહીંયા આવી જાઓ. અહીંયા સ્વર્ગ જ છે, સ્વર્ગનો નજારો છે. બધા જો દર્શન કરવા આવી ગયા છે. તો બેસી ગયા છે ને આમ એમ નથી થતું કે અમે લોકો ક્યાંક આમ થોડુંક રાઉન્ડ મારીએ. બહુ થાકી ગયા કે પવન જ એટલો ગમે છે લેવો. અને હવા તો કેવું લાગ્યું ધનુનભાઈ તમને? જોરદાર એકદમ. આમાં કુલુ મનાલી શિમલા
સિમલા જવાની જરૂર નહી. બે બ્લોક ફર્યું છે, અહીં નું ખાલી નજારો જો તમે મુંબઈ ભૂલી જશો. સરસ સરસ છે, બળદ ગાડું જૂના જમાનાનું. અલકાંટી નું તો બહુ મજા પડી ગઈ છે, મજા આવી છે યાર. આપણે ચરુખો એક વાર તો વિડીયો માં લઈ જ લીધો છે. તો આજે આ મહેમાન આવ્યા છે બોમ્બે થી, એમનું રાત્રે રહેવાનું અહિયાં ફિક્સ થઈ ગયું છે. અને ઈ પણ આ ચરુખા માં ગાઈસ, જો ઝૂમ કરીને તમને બતાવું છું. આ બોમ્બે થી આવ્યા છે ને, એમની જરૂખામાં નાઇટ હોલ્ડ છે. તો તમે લોકોને પણ ક્યારેય પણ આવવું હોય તો આવી શકો છો એની ટાઈમ. તો એકવાર તમે ગીરની મુલાકાત ચોક્કસ માટે લ્યો. અને જો સરસ મજાના ફૂલ છોડ થઈ ગયા છે, જાસૂદના ફૂલે આવવા માંડ્યા છે. અને આ કંઈક શું છે, વરિયાળી છે કે શું છે? વરિયાળી છે. તો ગાઈઝ અલકા આંટી જો અમારે સેલ્ફી લે છે, આમ તો મારે ભાભી થાય છે. ક્રિશ અલકા આંટી કહે છે એટલે હું પણ અલકા આંટી કહું છું. તો સેલ્ફી લે છે, આપણે જોઈએ ત્યાં એની નજીક. હાલો કેમેરામેન ફોકસ કરો, અમારે ભાભીજી સેલ્ફી લે છે. તો એ સેલ્ફી લે છે ને બહુ મજા આવી ગઈ છે. કબૂતર પણ આવી ગયા છે. અહીંયા હકા બાપાના ડુંગળી તમારે કઈ પણ માનતા હોય તો આ કબૂતર ને જન્મય અમારા મુઠા ભરી ભરી નાખે. બસ અને કબૂતર આવે છે.
ગાઈસ આ લોકો જો ચા ને મજા લે છે. લીલી ચા છે નેચરલ, અને નેચરલ લીલી ચા ની પત્તી નાખીને ગીર ગાય નું દૂધ નાખીને ચા બનાવી છે. ગીર ગાય ના દૂધ ની ચા ઓરિજિનલ. તો હવે આ લોકો ચા પીવે છે. કેવી તમને મજા આવી ગઈ ગીર ગાય ની ચા પીવાની? કસુંબો પીએ છે. કસુંબો પીવે છે. કસુંબો પીવે છે. પછી આખી રાત સુડાવી છે. કેવી છે? આખી રાત સુ નથી. ગીર ગાય ની ગીર ગાય ની એકદમ ગ્રીન ચા. તન મન ધન થી એને કર્યું છે બધું. અમારા જેવા કઈક આટલું મોટું તો ન લઈ શકે. બધું ચાલુ. એમાં હું અહીંયા મંદિર થઈ ગયું છે ને.